અતિ મહત્વની વાત ઉપર આવીએ હસવાનું આવે ત્યારે બરોબર હસી લઈએ પણ સાથે સાથે જ્યારે અતિ અગત્યની વાત આવે ત્યારે હૃદય અને કાન બે ખુલ્લા રાખીને એને સાંભળીએ પણ ખરા અને હવે ખૂબ અગત્યની વાત શક્તિ તો અદ્ભુત છે પણ એ કોઈ એક ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત નથી થતી એટલે અનુભવાતી નથી શક્તિ તો છે અદ્ભુત શક્તિ છે કેન્દ્રિત નથી થતી ડી ફોકસ થઈ જાય છે તો એક ચોક્કસ જગ્યાએ ફોકસ થવી જોઈએ એ નથી થતી સાહેબ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય અને પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં કોઈ વ્યક્તિને ખુલ્લા આકાશમાં સૂર્યપ્રકાશની નીચે કદાચ ત્રણેક કલાક માટે ઊભા રાખવામાં આવે તો એ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં ત્રણ કલાક ઊભા રહી શકે ટેમ્પરેચર હવે ડાઉન થાય પિસ્તાલીસ ડિગ્રીને બદલે પંદર ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય સૂર્યપ્રકાશની નીચે પંદર ડિગ્રી ટેમ્પરેચરમાં એટલે કે ત્રીજા ભાગની સોલાર એનર્જી પિસ્તાલીસ ડિગ્રી હતી પંદર ડિગ્રી થઈ એનર્જી ઘટી ગઈ ત્રીજા ભાગની એનર્જી થઈ ગઈ અને ત્રીજા ભાગની એનર્જી હોય એ ત્રીજા ભાગની એનર્જીમાં પંદર ડિગ્રી ટેમ્પરેચરમાં ખુલ્લા આકાશની નીચે આપણને ઊભા રાખવામાં આવે કેટલો સમય ઊભા રહી શકાય તો કે જો પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં ત્રણ કલાક ઊભા રહી શકાતું હોય તો પંદર ડિગ્રી ટેમ્પરેચરમાં એના કરતાં પણ વધારે સમય માટે આપણે ઊભા રહી શકીએ કારણ કે પંદર ડિગ્રી ટેમ્પરેચર અને એમાં પાછો સૂર્યપ્રકાશ હોય તો મજા આવે તમે ઊભા છો પંદર ડિગ્રી ટેમ્પરેચર છે એનર્જી ત્રીજા ભાગની છે સૂર્ય તમને હેરાન કરી શકતો નથી પણ એક મિત્ર આવે એક બેનપણી આવે એની પાસે એક સૂક્ષ્મદર્શક કાચ મેગ્નિફાઈંગ ગ્લાસ બિલોરી કાચ લઈને આવે અને તમારો હાથ પકડે હાથ પકડી બિલોરી કાચથી એક નાની એવી ટીલી તમારી ચામડી ઉપર પાડે એકદમ ઝીણી અને નાની ટીલી ચામડી ઉપર આમ સાવ સામાન્ય નાની ટીલી પડે અને પછી તમારે જોવાનું વીસ સેકન્ડ પચીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ પાંત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ બહુ થઈ ગયું હાથ પાછો ખેંચાઈ જાય અને મમ્મી પપ્પાને યાદ કરતા કરતા પાછળ ચોડાવવા માંડે હવે મારે એક એવું છે કે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી ત્રણ ગણી હતી કેમ તમને હાથ પાછો ખેંચવા માટે મજબૂર ના કર્યા ત્રણ ગણી સોલાર એનર્જી હતી કેમ ત્રણ કલાક ઊભા રહી શક્યા અને એના કરતાં પંદર ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી ત્રીજા ભાગની થઈ ગઈ અને ચાલીસ સેકન્ડમાં હાથ પાછો ખેંચવા મજબૂર કર્યા કેમ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી ભલે ત્રણ ગણી હતી પણ ડી ફોકસ અને વેરાયેલી હતી જ્યારે પંદર ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી ભલે માત્ર ત્રીજા ભાગની હતી પણ એક ચોક્કસ જગ્યાએ ફોકસ થયેલી હતી ને એટલે હાથ પાછો ખેંચવા માટે મજબૂર કર્યા તમારી એનર્જી કેવી છે એ ભૂલી જાજો સાહેબ ફોકસ થતા શીખો એનર્જી ભૂલી જાઓ આમાં ઘણા એમ કહે સાહેબ માત્ર પચાસ પંચાવન ટકાનો વિદ્યાર્થી ભલે રહ્યા પચાસ પંચાવન ટકાના ભલે રહ્યા જો ફોકસ થયા ને અદભુત પરિણામ લાવશો ફોકસ થાવ